નમસ્કાર, અનસલ્ટ ફૂડ્સમાંથી હું મિતા આપ સૌનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીઓની ફેવરિટ ડિશ દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ, જે દરેક ગુજરાતી ઘરમાં રજાના દિવસે ખાસ બનતી હોય છે. તો દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ. તો એના માટે અહીં મેં 2 કપ એટલે લગભગ 250 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર હું એડ કરી રહી છું, અને સારા ડાયજેશન માટે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો અજમો પણ એડ કરીએ, જેનાથી ટેસ્ટ પણ સારો લાગશે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ, અને સાથે હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલા તલ પણ એડ કરી રહી છું. અને હવે આ બધા ડ્રાય મસાલાને સૌથી પહેલાં લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે લોટમાં મોઈડ મિક્સ કરી લઈએ. તો મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું સિંગતેલ લીધું છે. સિંગતેલને પણ લોટમાં પહેલાં મિક્સ કરી લઈએ. સાદા ઢેબરા માટેનો આપણે જે લોટ બાંધતા હોઈએ છીએ, બસ એ જ લોટ બાંધીને અહીંયા તૈયાર કરવાનો છે. પણ દાળ ઢોકળીનો લોટ બાંધતી વખતે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું, ઢોકળીનો લોટ જો તમે કઠણ બાંધી દેશો તો ઢોકળી કડક રહેશે, ફૂલશે નહીં, અને જો લોટ એકદમ ઢીલો બંધાઈ જશે તો ઢોકળી દાળમાં સ્પ્રેડ થઈ જશે. પણ લોટ આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, બહુ કઠણ પણ ના હોય અને બહુ નરમ પણ ના હોય તેવો, એટલે ઢોકળી સરસ ફૂલશે પણ ખરી, તૂટશે નહીં, અને ખૂબ જ સરસ દાળ ઢોકળી તૈયાર થશે. તો એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે, અને હવે આ લોટને આપણે 1/2 કલાક માટે રેસ્ટ આપીશું, અને ત્યાં સુધી દાળ ઢોકળી માટેની આપણે દાળ બાફી લઈએ. અહીં મેં 100 ગ્રામ લગભગ 1/4 કપ જેટલી તુવેરની દાળ લીધી છે. સૌથી પહેલાં દાળને 2 વાર પાણી નાખી અને સાફ કરી લઈએ. તુવેરની દાળને આ રીતે 2 પાણીથી સાફ કરવી જરૂરી છે, કારણ કે તેની પર ખૂબ જ દિવેલ ચોંટી હોય છે, અને દિવેલ નીકળી જશે એટલે દાળનો ટેસ્ટ પણ ખૂબ સરસ તૈયાર થશે. આ પાણીને હવે ડ્રેઇન કરી દઈએ, અને હવે જેટલી દાળ હોય એનાથી 3 ગણું પાણી એડ કરીએ, અને કુકરની 3 વિસલ બોલાવી અને તેને બાફી લઈએ. દાળને આ રીતે બાફી લીધા પછી એક હેન્ડ બ્લેન્ડર કે બ્લેન્ડરની મદદથી આપણે તેને ચીરીને એકરસ કરી લઈએ. દાળ ઢોકળી માટે દાળ એકદમ પાતળી બનાવવાની હોય છે, કારણ કે પછી જ્યારે આપણે મસાલા અને ઢોકળી મિક્સ કરીએ એટલે દાળ એકદમ થીક થઈ જતી હોય છે. દાળને આપણે ઉકળવા મૂકી દઈએ, અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે. અને દાળને બાફી અને આ રીતે ઉકળવા મૂકીએ ત્યારે સૌથી પહેલાં તેને પાણી નાખી અને પાતળી કરી દેવાની છે. તો મેં અહીંયા લગભગ 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. દાળમાં જ્યારે ઢોકળી અને મસાલા મિક્સ કરીશું ત્યારે દાળ થોડી થીક થઈ જશે, એટલે આ રીતે પાતળી તૈયાર કરી લેવાની છે. દાળમાં હવે મસાલા મિક્સ કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે, સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું, સાથે જ મીઠો લીમડો અને ઝીણા સમારેલા આદુ અને મરચાઈ બંને પણ એડ કરી દઈએ. દાળ ઢોકળીમાં જો કાચા સિંગદાણા એડ કરીએ તો દાળ સાથે બફાઈ અને એ બહુ સરસ ટેસ્ટ આપે છે. તો હું અહીંયા 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા પણ એડ કરી રહી છું. અને દાળમાં ખટાશ માટે હું અહીંયા 1 મીડિયમ સાઈઝનું ટામેટું સમારીને એડ કરી રહી છું, જેનાથી દાળ ઢોકળીનો કલર પણ ખૂબ જ સરસ તૈયાર થશે. અને મીઠાશ માટે આપણે ટેસ્ટ પ્રમાણે ગોળ પણ એડ કરી દઈએ. મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું ગોળ એડ કર્યું છે. એકવાર બધું સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે દાળને ઉકળવા દઈએ, અને દાળ બરોબર ઉકળે પછી તેમાં ઢોકળી એડ કરવાની છે. તો જ્યાં સુધી હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈએ, અને બરોબર દાળ ઉકળે પછી તેમાં ઢોકળી એડ કરીશું, તો ઢોકળી ક્યારેય એકબીજા સાથે ચોંટી નહીં જાય.
લોટમાં હાફ ટીસ્પૂન જેટલું તેલ મિક્સ કરી અને લોટને ચીકણો કરી લઈએ. આ લોટમાંથી હવે મોટી સાઇઝની રોટલી વણાય એવા મોટા ગુલ્લા તૈયાર કરી દઈએ. તો આ રીતે મોટા ગુલ્લા તૈયાર કરી અને મોટી રોટલી થીક વણી લેવાની છે. અહીં 100 ગ્રામ જેટલી એટલે કે 1/4 અડકી જેટલી દાળ લીધી છે. તો તેમાં આપણે આવા મોટા ગુલ્લાની 5 રોટલી બનાવી અને તેની ઢોકળી તૈયાર કરીને એડ કરીશું. તો ઢોકળી બનાવવા માટે આવી મોટી સાઇઝની 5 રોટલી વણી લઈએ, જેને આપણે મીડિયમ થીક રાખવાની છે. પરોઠા કરતાં થોડીક પાતળી હોય અને રોટલી કરતાં થોડીક જાડી હોય એ રીતે વણી લઈશું. અને દાળ ઉકળે ત્યાં સુધી આ રીતે છરીની મદદથી કાપી અને બધી ઢોકળીને તૈયાર કરી રાખવાની. અને દાળ બરોબર ઉકળે પછી આપણે તેમાં ઢોકળી એડ કરી દઈશું. તો હવે આપણી દાળ ઉકળવા લાગી છે તો તેમાં વણેલી બધી ઢોકળી આપણે એડ કરી દઈએ. દાળ ઢોકળીને હંમેશા ગરમ ગરમ જ ખવાતી હોય છે, ઠરી જાય તો થોડી થીક થઈ જતી હોય છે. એટલે ખાસ કરીને રજાના દિવસોમાં કે પછી સાંજના ડિનરમાં પણ તમે એને એન્જોય કરી શકો છો. તો અહીંયા મેં બધી જ ઢોકળી વણી અને દાળમાં એડ કરી દીધી છે. મેં 5 રોટલી વણી અને એની ઢોકળી બનાવીને એડ કરી છે. અને આ સ્ટેજ પર તમને એવું લાગે કે દાળ જાડી થઈ ગઈ છે, તેમાં પાણી ઉકળીને ઓછું થઈ ગયું છે, તો અહીં તમે પાણી મિક્સ કરી શકો છો. અને છેલ્લે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરી અને દાળને ફરી એકવાર મિક્સ કરી દઈએ. હવે અહીંયા દાળ ટુકડી એકદમ ગરમ ગરમ અને ઉકળતી જ છે, તો કુકરના ઢાંકણ પરથી વિસલ હટાવી અને ઢાંકણ ઢાંકી દો. અને આ રીતે ઢાંકણું બંધ કર્યા પછી વિસલ લગાવી અને 3 વિસલ બોલાવીને દાળ ટુકડીને કૂક કરી લઈએ. ગેસની ફ્લેમને આ દરમિયાન એકદમ મીડિયમ જ રાખીશું. દાળ ટુકડી બની ગયા પછી કુકરને મેં 5 મિનિટ માટે સીઝવા દીધું હતું અને હવે કુકર ખોલીને જોઈ લઈએ. તો દાળ ટુકડી ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે, નીચે બિલકુલ ચોંટી પણ નથી અને ઢોકળી પણ સરસ ચડી ગઈ છે. હવે દાળ ઢોકળી જો ખૂબ ઘટ્ટ થઈ ગઈ હોય, જાડી થઈ ગઈ હોય, તો આ સ્ટેજ પર થોડું પાણી મિક્સ કરી અને તમે તેને પાતળી પણ કરી શકો છો. તો હવે આપણી દાળ ઢોકળી તૈયાર છે, આપણે તેને વઘારી લઈએ. દાળ ઢોકળીને આજે આપણે ઘી અને તેલ બંને મિક્સ કરીને વઘારીશું. તો એના માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ અને ઘી બંને બરોબર ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ. સાથે 2 સૂકા લાલ મરચાં, 2 તજ અને 2 લવિંગ પણ એડ કરીએ, જેનાથી વઘારમાં ખૂબ જ સરસ ટેસ્ટ તૈયાર થશે. અને હવે ગેસને બંધ કરી દઈએ અને ગેસ બંધ કર્યા પછી તેમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પણ એડ કરી દઈએ. તો આ રીતે દાળ ટુકડી બનાવી લીધા પછી તેની પર લાલ મરચાંનો વઘાર કરશો તો એકદમ માઉથ વોટરિંગ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી લઝીઝ દાળ ટુકડી તૈયાર થઈ જશે. ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. આ દાળ ઢોકળીમાંથી તમને પ્રોટીન, કાર્બ્સ અને એમિનો એસિડ મળી રહે છે. સાદો અને પૌષ્ટિક ખોરાક છે, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી તમને કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે જરૂરથી શેર કરજો. ફરી ચોક્કસ મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ. Thank you.